બરડા ડુંગરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી દીપડાનો રંજાડ જોવા મળી રહ્યો છે, ત્યારે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, નેસના માલધારીઓ તથા પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બરડા ડુંગર વિસ્તારમાં ગોઢાણા, ખિસ્ત્રી, વાછોડા, વિંજરાણા, બખલ્લા, કાટવાણા અને નાગકા સહિતના ગામોમાં રાત્રિના સમયે છેલ્લા 8-10 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। દીપડા દ્વારા પશુઓના મારણ કરતો હોવાથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ નેશમાં રહેતા માલધારીના પરિવારો રાત્રે ઉજાગરા કરી અને તેમના પશુધનને બચાવવાના પ્રયત્નો કરે છે। આ ઉપરાંત વરસાદ ખેંચાતા ખેડૂતો રાત્રિના વીજ પ્રવાહ આવતો હોવાથી પિયતમાં પાણી વાળતા હોય છે, જેથી ખૂબ જ બીક લાગતી હોય અને ગત રાત્રિના ગોઢાણા ગામે કેશુજી રાજસિંહ ઓડેદરાની વાડીની દિવાલ સુધી દીપડો ત્રાટક્યો હતો અને કેશુજીની માલિકીની 4 મહિનાની પાડીને ડોકથી પકડી ઢસડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભેંસો તેમજ ગાયો બરાડા પડતા કેશુજીનો પરિવાર જાગી ગયો હતો અને હાકલા પડકારા કરતા દીપડો નાસી ગયો હતો। પરંતુ આ દીપડો વાડીમાં પ્રવેશ કરતા વાડીમાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે। મારા ધર્મપત્ની બખલા જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે, ત્યારે અમારા જિલ્લા મત વિસ્તારમાં આવતા બોરીચા, બખલા, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, બાવરા, ખિસ્ત્રી અને નાગકા આ બધા ગામમાં છેલ્લા 12 દિવસથી દીપડાનો ખૂબ ત્રાસ છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વરસાદ છે, એ ખેંચાતા ખેડૂતો છે એને રાતના પણ ફૂલ લાઇટ આવતી હોય તો પાણત કરવા જવું પડે છે। એવા સંજોગોમાં છેલ્લા 12 દિવસથી સતત ને સતત દીપડો છે એ આ બધા ગામોની અંદર કન્ટિન્યુ ગામમાં જ વસવાટ કરે છે। અવારનવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે, ફોરેસ્ટના અધિકારીઓ પિંજરા લઈને આવે છે, પણ પિંજરામાં દીપડો છે એ ન આવતો હોય તો મારી ફોરેસ્ટના અધિકારીઓને પુનઃ આ બધા ગામના ખેડૂતો વતી અપીલ છે કે આપ વહેલામ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી આ દીપડો કોઈ જાનહાનિ ન કરે એની પહેલા છે યોગ્ય કાર્યવાહી કરવા આપ સર્વેને વિનંતી। આ દીપડો ખિસ્ત્રી ગામે રાજુભાઈ ખિસ્તરિયાના ફળિયામાં બાંધેલો નાનકડા વાછડાનું મારણ કર્યું હતું। આ બાબતની કેશુજી ઓડેદરાએ તાત્કાલિક પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને જાણ કરતા બાબુભાઈ બોખીરિયાએ વન તંત્રને જાણ કરતા વન વિભાગ દોડતું થયું છે। તો આ વિસ્તારના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોની માંગણી છે કે વન વિભાગ આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરી દીપડાને વહેલી તકે પિંજરામાં પૂરી જંગલમાં છોડે તેવી માંગ કરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।